વગડાનો શ્વાસ, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, છાતીમાં બુલબુલનો માળો, ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, સૂરજનો રંગ મારા પાંદડા પીએ, સૂરજનો રંગ મારા પાંદડા પીએ, ને પીએ માટીની ગંધ મારા મૂળ, અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા, અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા, ને અર્ધું તે તમરાનું કુળ, થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. આપણે સાંભળ્યું કવિ જયંત પાઠકનું એક ગીત એમના જ અવાજમાં. કવિશ્રી જયંત પાઠક એટલે પ્રકૃતિ, પ્રેમ, પરમાત્મા, કુટુંબ, વતન અને સમયના કવિ. કવિશ્રી જયંત પાઠક એટલે અનુ ગાંધી યુગના પણ એક મહત્વના કવિ. જયંત પાઠકનો જન્મ રાજગઢના ગોઠ ગામમાં તારીખ 20-10-1920ના રોજ થયો હતો. માતાનું નામ ઈચ્છાબા, પિતાનું નામ હિંમતલાલ. ખરેખર અમારે માતા પિતાની અસરનો બહુ શક્યતા જ નહોતી એમ કહે તો ચાલે. કારણ શું કે ફાધર તો હું 7 વર્ષનો હતો અને ભાઈ 9 વર્ષના હતા અને ફાધર ગુજરી ગયા. અને પછી બહારગામ ભણવાનું થયું, કારણ કે અમારું ગામડું એકદમ નાનું, સ્કૂલ મળે નહીં, એટલે 4 ચોપડી ભણ્યા ભાઈ જયંતભાઈ. એટલે પછી ગામ બાજુના ગામમાં, મોટા ગામમાં હાઈસ્કૂલ હતી ત્યાં એ ભણવા જતા રહ્યા. એટલે મધર ફાધરની અસર પડવાને બદલે બધાનું એમ કહેવું છે, કારણ કે ઉષ્ણસ પણ મોટા કવિ છે, ઉષ્ણસના ભાઈ પણ કવિ હતા, હું પણ નાનકડો લેખક છું, આ બધાને કારણે એ લોકોનું એમ માનવું છે કે આ મોસાળ તરફની અસર છે, મોસાળનો વારસો છે. કારણ કે દલપતરામ મામા અમારા એ સારી કવિતાઓ લખતા. પત્ની ભાનુબેન 4 મહિના પાછા મુંબઈ રહ્યા અને વિષ્ણુભાઈએ પાઠક સાહેબને બોલાયા, એટલે પછી અમે સુરત આવ્યા. ત્યાંથી અત્યાર સુધી સુરતમાં એમની જોડે જીવ્યા, શાંતિથી રહ્યા, કોઈ પણ જાતનો ગુસ્સો નહીં, કોઈ જાતનો ક્રોધ નહીં, કોઈ ભૂલ નહીં કાઢવાની, બસ શાંતિ જીવન. એટલે હું તો બધા માની ગયા સાહિત્યકારો આવ્યા છે, કે સુરેશ દલાલ પણ આવ્યા, હીરાબેન પાઠક. હીરાબેન પાઠક તો મારો શું વખાણ કરે કે ધનબેન કેવું પડે, હા ચોખ્ખા કેટલા કપડે ડાઘ ના હોય. એ પછી વિષ્ણુભાઈ તો અમારે તો મામા જ જવાનું હોય એમની ઘેરે, એમના વાઈફ અમારી ઘેર આવે, પણ પછી તે બિચારો વાંધો થઈ ગયો. એટલે બધા બધા સાહિત્યકારો અહીંયા આવતા હતા, એમના દોસ્તારો બધા હોય બધા. જયંતભાઈએ 1938માં મેટ્રિક પાસ થઈ 1943માં સુરતની MTB કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે BA અને 1945માં વડોદરા યુનિવર્સિટીમાંથી MAની પદવીઓ મેળવી અને 1960માં તેમણે PhDની ડિગ્રી મેળવી. મુંબઈમાં થોડો સમય જન્મભૂમિ અને હિન્દુસ્તાન સામાયિકમાં કામ કર્યા પછી તેમણે સુરતમાં જ કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું અને અહીંથી જ તેઓ નિવૃત્ત થયા હતા. જયંતભાઈએ સતત ચાલુ રહેલી પોતાની સર્જન યાત્રા દરમિયાન કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે વિપુલ સર્જન કર્યું છે. 1954માં મરમર કાવ્ય સંગ્રહ બાદ સંકેત, વિસ્મય, સર્ગ, અંતરિક્ષ,
અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયેલા છે. વનાંચલ અને તરુરાગ કવિશ્રી જયંત પાઠકના વતનના સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ છે. 1920 પછીની કવિતાના ઇતિહાસને આલેખતા એમના પુસ્તક આધુનિક કવિતા પ્રવાહ ઉપરાંત આલોક, ભાવયિત્રી, વસંતધર્મીનું વિદ્યામધુ, કિમપી દ્રવ્યમ, ટૂંકી વાર્તા, સ્વરૂપ અને સાહિત્ય વગેરે વિવેચનના પુસ્તકો છે. એમના અન્ય પુસ્તકોમાં કાવ્યલોક, ભાવચિત્ર, કાવ્ય સંચય જેવા સંપાદનો અને ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ, ક્રાંતિની કથા, ધીરે વહે છે દોન ભાગ 3 વગેરે અનુવાદોનો સમાવેશ થાય છે. એમની અન્ય સિદ્ધિઓ, એવોર્ડ અને પારિતોષિકોની વાત કરતા પહેલાં આપણે સાંભળીએ એમનું એક વિશિષ્ટ કાવ્ય એમના જ અવાજમાં. કવિતા ન કરવા વિશે કવિતા. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના ના, કેવું એવું તો ના થાય. પણ પછી જલપરીઓ છાનીમાની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલક્રીડા કરવા ના આવે, ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે, અવકાશમાં આકાશ ગણી ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. કવિશ્રી જયંત પાઠક 1957માં કુમાર ચંદ્રક ઉપરાંત નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, અનુનય માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થયા હતા. તેમણે 1989માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ શોભાવ્યું હતું. આવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સાહિત્યકાર શ્રી જયંત પાઠકનું તારીખ 1/9/2003ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. એકવારના ગોકુળમાં કૃષ્ણનું સમજવું હોય તો કૃષ્ણનું સમજવું, પણ આ એક રીતે આપણું સૌનું, આપણી સૌની નિયતિ, આપણું સૌનું ભાવિ એવું હોય છે કે આપણે જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા જઈ શકતા નથી. શૈશવ જન્મથી આપણે શૈશવ યૌવન, યૌવનથી વૃદ્ધત્વ, પણ પછી પાછું એ વાત છે. એક વારનું એ ગોકુળ, એ ગોરજ ઘેર્યો નેસ, ગોઠિયા સાથે ગોરસ ચોરી, વનરા વનમાં રમવું ભમવું, ગોપી સંગ ઠીઠોરી, ચાંદની રાતે રાસ, વાટે ઘાટે કડંબ કદંબ ડાળે ચડી, મૂકવા વહેતા વાંસળી સૂર, જીમ જમનાના પૂર. આ બધું એક વાર થયું, જીમ જમનાના પૂર. એક વાર એ ગોકુળ છોડ્યું કે પછી તો મથુરા ઉપજા કંસ,
મથુરા કુબજા કંસ અશ્વની રાશ સુદર્શન ધ્વંસ મહાભારત મંડાયું અશ્વની રાશ સુદર્શન ધ્વંસ કુરુક્ષેત્ર ઘમસાણ રક્તનું સ્નાન શાપ ગાંધારીનો શાપ જાદવા સ્થળી અને એ એકલવાયુ પ્રયાણ પાણીમાં એક અજાણ્યું બાણ પાણીમાં એક અજાણ્યું બાણ અને હત પ્રાણ એકવારના છોડેલા ગોકુળમાં પાછા આવવાતું નથી.